જય હિન્દ જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જૈવ વિવિધતાના મોસ્ટાઈમપી એમસીક્યુ જોઈશું ફોટા સાથે સ્પેશિયલ ફોર ફોરેસ્ટ ગાર્ડ આવનાર વનરક્ષકની ભરતી માટે ખૂબ જ અગત્યના આ એમસીક્યુ છે આનાથી તમને ખ્યાલ આવશે તમને કેટલું આવડે છે પ્રશ્ન એક છે તે ગુજરાતના શુષ્ક વિસ્તારોમાં આવેલું સમૃદ્ધ નિવસન તંત્ર છે શું જવાબ આવશે ગુજરાતના શુષ્ક વિસ્તારોમાં આવેલું છે અને સમૃદ્ધ નિવસન તંત્ર છે આનો જવાબ તમે પ્રશ્ન એક એમાં ઓપ્શન એ આ રીતે પણ આપી શકો છો આખું લખવું ના હોય તો આમાં જવાબ આવશે ઓપ્શન એ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય છે તે શુષ્ક વિસ્તારમાં આવેલું સમૃદ્ધ નિવસન તંત્ર છે પ્રયોગાત્મક રીતે ભેજવાળા બીજને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિ એટલે ખાલી જગ્યા તેને શું કહેવાય પ્રયોગાત્મક રીતે ભેજવાળા બીજ હોય તેને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિ એને કહેવાય શુષ્ક સંગ્રહ ઓપ્શન એ નીચેનામાંથી સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી જો એ નથી આપેલું છે તો વનસ્પતિ ઉદ્યાનનો સમાવેશ છે તે થતો નથી સ્વસ્થાન સંરક્ષણમાં જ્યારે જે જેવારક્ષિત ક્ષેત્રનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય વન રાષ્ટ્રીય વનસ્પતિ આનુવંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે રાષ્ટ્રીય વનસ્પતિ આનુવંશિક સંશોધન બ્યુરોનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે ક્યાં આવેલું છે નવી દિલ્હીમાં ભારતમાં આવેલા ચાર બાયોડાય ડાયવર્સિટી હોટસ્પોટ નીચે પૈકી ક્યાં છે જવાબ આવશે ઓપ્શન બી પશ્ચિમ ઘાટ હિમાલયના ક્ષેત્રો ઇન્ડોબર્મા અને સુંડાલેન્ડ તો બી જવાબ સાચો પડશે આ ભારતમાં આવેલા ચાર બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે યાદ રાખજો ભારતમાં ચોખાની ખાલી જગ્યાથી વધારે જનૈનિક વૈવિધ્ય ધરાવતી જાતિઓ જોવા મળે છે તો કેટલાથી વધારે પચાસ હજારથી વધારે જાતો છે તે ચોખાની જોવા મળે છે કયા જંગલો પ્રાણી અને વનસ્પતિ વિવિધતાથી વધુ સમૃદ્ધ છે પ્રાણી અને વનસ્પતિની વિવિધતાથી સમૃદ્ધ હોય તેવા જંગલો છે ઉષ્ણકટિબંધીય જંગલો ઓપ્શન બી સૌથી ઊંચા કદની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે સિકોયા સેમ્પરવિરેન્સ ઓપ્શન એ સાચો પડશે ભારતમાં કુલ કેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ આવેલા છે તો આપણે હમણાં જ વાત કરી ગયા કેટલા આવેલા છે ચાર આવેલા છે તમે અહીં જોઈ શકો છો ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે પાંચ હજાર જાતના વૃક્ષો ભારતમાં થાય છે બાયોડાયવર્સિટી હોટસ્પોટ ક્ષેત્રનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો કોણે રજૂ કર્યો હતો બાયોડાયવર્સિટી હોટસ્પોટ ક્ષેત્રનો ખ્યાલ જવાબ આવશે નોર્મન મેયર્સે રજૂ કર્યો હતો ઓપ્શન સી નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે નાનામાં નાની આવૃત્ત બીજધારી વનસ્પતિ છે વોલ્ફિયા ગ્લોબોસા ઓપ્શન સી આ તમે અહીં જોઈ શકો છો વોલ્ફિયા

લખનઉમાં આવેલું છે નવાબોના શહેર તરીકે લખનઉને ઓળખવામાં આવે છે ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ અને ત્યાંના રાજ્યપાલ છે આપણા ગુજરાતી આનંદીબેન પટેલ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બાવીસ મે ક્યારે ઉજવવામાં આવ્યો હતો ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી મે બાવીસ બે હજાર બાવીસ તો બે હજાર એકથી આ ઉજવવામાં આવે છે ક્યારથી સૌ પ્રથમ વાર બે હજાર એકમાં ઉજવવામાં આવ્યો હતો સફેદ મુસળી ગુજરાતમાં ક્યાંથી પ્રાપ્ત થાય છે તો આ સફેદ મુસળી છે જે ગુજરાતમાં ક્યાંથી પ્રાપ્ત થાય છે વિજયનગરના જંગલોમાંથી પ્રાપ્ત થાય છે અને દાંતાના જંગલોમાંથી પણ પ્રાપ્ત થાય છે એટલે જવાબ આવશે એ બી બંને ઓપ્શન ડી સાચો પડશે ભારતમાં કેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે જૈવભૌગોલિક ક્ષેત્રો કેટલા નક્કી કરવામાં આવ્યા છે દસ નક્કી કરવામાં આવ્યા છે આ વિવિધતા નિવસન તંત્રના સામાન્ય કાર્યો અને સ્થાયીપણા માટે જવાબદાર છે શું જવાબ આવશે જાતિ જાતિવિવિધતા ઓપ્શન બી વિવિધતા સૌથી ઊંચા કદની આવૃત્ત બીજ વનસ્પતિ કઈ છે આવૃત્ત બીજધારી વનસ્પતિ છે યુકેલિપ્સ તો યુકેલિપ્સ એટલે કે નીલગિરી આપણે અહીં ગુજરાતમાં દરેક જગ્યાએ જોવા મળે છે તો તે સૌથી ઊંચા કદની આવૃત્ત બીજધારી વનસ્પતિ છે યાદ રાખજો આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ બે હજાર એકવીસ કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બે હજાર એકવીસની થીમ વી આર પાર્ટ ઓફ ધ સોલ્યુશન ફોર નેચર શું છે વી આર પાર્ટ ઓફ ધ સોલ્યુશન ફોર નેચર કોઈ પણ સજીવોનો સમૂહ નાના વિસ્તારમાં જોવા મળતો હોય અને બીજે ક્યાંય જોવા મળતો ના હોય તો તેને શું કહેવાય એક નાનકડો એવો વિસ્તાર છે એ સમૂહ સજીવોનો સમૂહ ત્યાં જ જોવા મળે બીજે ક્યાંય જોવા મળતો નથી તો તેને શું કહેવાય સ્થાનિક જાતિઓ કહેવાય શું કહેવાય સ્થાનિક જાતિઓ ભારત કેરીની કેટલી જાતની વેરાયટી ધરાવે છે તો ભારતમાં કેટલી જાતની કેરીઓ જોવા મળે છે એક હજાર જાતની કેરીઓ ભારતમાં થાય છે ગુજરાતમાં જોવા મળતા પ્રાણીવર્ગ અને તેનું ગુજરાતની કુલ પ્રાણી સંપત્તિ પૈકી ટકાવારી પ્રમાણની યોગ્ય જોડ બનાવો તો કયા કયા પ્રાણીઓ કેટલા ટકામાં જોવા કેટલા ટકાવારીમાં જોવા મળે છે તે કહેવાનું છે તો જોઈએ સસ્તન છે તે સસ્તન પ્રાણીઓ પચીસ ટકા જોવા મળે છે શરીરસરૂપ છે તે ઓગણીસ ટકા જોવા મળે છે ઉભયજીવી નવ ટકા જોવા મળે છે અને મત્સ્ય છે તે ચૌદ ટકા જોવા મળે છે તો આ રીતે જવાબ આવશે સસ્તન પચીસ ટકા સરીસરૂપ ઓગણીસ ટકા ઉભયજીવી નવ ટકા અને મત્સ્ય છે તે ચૌદ ટકા પ્રાણીસૃષ્ટિમાં સૌથી પ્રભાવી સમુદાય કયો છે પ્રાણીસૃષ્ટિમાં સૌથી પ્રભાવી સમુદાય છે સંધિપાદ ઓપ્શન બી સંધિપાદ વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન છે તે દસમું છે કેટલામું છે દસમું જવલ્ય પ્રાપ્ત અને નાશપ્રાય જાતિ પેન્ટેડ દેડકો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે પેન્ટેડ દેડકો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે શું જવાબ આવશે સાચો જવાબ આવશે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળે છે બાયોડાયવર્સિટી હોટસ્પોટ દરજ્જો મેળવવા માટે કઈ કઈ વિશેષતાઓ હોવી જોઈએ તો કઈ કઈ વિશેષતાઓ હોવી જોઈએ એક એક ક્ષેત્રમાં પંદરસો થી વધુ પ્રકારની સ્થાનિક સંવહનીય વનસ્પતિ હોવી જોઈએ એ સાચું છે બીજું છે ક્ષેત્રની સિત્તેર ટકાથી વધુ પ્રાથમિક વનસ્પતિઓ નાશ થઈ ચૂકી હોવી જોઈએ તો એ પણ સાચું છે એટલે જવાબ આવશે એક અને બે ઓપ્શન સી એક અને બે બંને સાચા છે વિશ્વમાં કુલ કેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે તો વિશ્વમાં કુલ છત્રીસ છે કેટલા છે છત્રીસ ઓપ્શન બી સાચો પડશે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે બારમું સ્થાન છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન ખેતીલાયક વનસ્પતિઓની વિવિધતા ધરાવતા બાર પ્રદેશો પૈકી ભારત પરંપરાગત પાકોની વેરાયટીમાં ખાલી જગ્યા ક્રમાંકે અને ખેતીવાડીઓની જાતોમાં ખાલી જગ્યા ક્રમાંકે આવે છે તો શું જવાબ આવશે પ્રથમમાં આવશે એક અને બીજામાં આવશે સાત એટલે કે સી ઓપ્શન અહીં સાચો પડશે પાકોની વેરાયટીમાં પ્રથમ નંબરે છે અને ખેતીવાડીઓની જાતોમાં સાતમા ક્રમાંકે છે વિશ્વમાં પાંચ લાખથી પાંચ કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે કેટલે પાંચ લાખથી પાંચ કરોડ તે પૈકી કેટલી જાતિઓ ઓળખાયેલી છે તો ઓળખાયેલી છે સત્તરથી અઢાર લાખ માત્ર સત્તરથી અઢાર લાખ જાતો છે તે ઓળખાયેલી છે ભારતમાં પરવાડાની કેટલી જાતિઓ નોંધવામાં આવી છે પરવાડાની ત્રણસો ને એકતાલીસ જાતિઓ ભારતમાં નોંધાય છે ભારત એ ખાલી જગ્યા પાકોની વનસ્પતિઓનું ઉદ્ભવ સ્થાન છે એકસો પાકોની વનસ્પતિઓનું ઉદ્ભવ સ્થાન છે ભારત એકસો છાસઠ યાદ રાખજો મહાકાય ઉડતી ખીચકોલી ગુજરાતમાં ક્યાં જોવા મળે છે ઉડતી ખીચકોલી ગુજરાતમાં ક્યાં જોવા મળે છે સુરપાણેશ્વર અભયારણ્યમાં જોવા મળે છે જો પૂછવામાં આવે ખરેખર આ ખિચકોલી ઉડે છે તો જવાબ આવશે ના આ ખિચકોલી છે તે ઉડતી નથી પણ એક ડાળીથી બીજી ડાળી પર છલાંગ લગાવે છે ખૂબ મોટી છલાંગ લગાવે છે એ આપણે જોઈએ તો આપણને લાગે કે ખીચકોલી ઉડી રહી છે પણ ઉડતી નથી નીચે પૈકી ક્યુ વિધાન સાચું છે સાચું વિધાન જણાવવાનું છે પ્રથમ જોઈએ ના રેડ લિસ્ટ અહેવાલ અનુસાર છેલ્લા પાંચસો વર્ષમાં સાતસો ને ચોર્યાસી જાતિઓનો જાતિઓ છે તે લોપ થઈ ગઈ છે સાચું છે એ ઓપ્શન સાચો ત્યારબાદ ડોડો ગુગા સ્ટીલરસી કામ એ લુપ્ત જાતિઓ છે એ પણ સાચું છે વાઘની ત્રણ ઉપજાતિઓ છે તે લુપ્ત થઈ ચૂકી છે એ પણ સાચું છે એટલે જવાબ આવશે આપેલ તમામ સાચા છે ઓપ્શન ડી સાચો પડશે જાતિઓ લુપ્ત થવાના અને તેના કારણે જે વિવિધતા નાશ થવાનું કારણ એક તો વસવાટની નાબૂદી છે બીજું છે અતિશોષણ અને ત્રીજું છે વિદેશી જાતિઓનું આક્રમણ તો ત્રણે ત્રણ સાચા પડશે જવાબ આવશે આપેલ તમામ ગુજરાતની કુલ પ્રાણી સંપત્તિ પૈકી પક્ષીઓનું ટકાવારીમાં પ્રમાણ કેટલું છે પક્ષીઓ કેટલા ટકા છે સાડત્રીસ ટકા પક્ષીઓ છે ઓપ્શન સી સાચો પડશે ભારતમાં જોવા મળતી વનસ્પતિ અને તેની જાતો પૈકી કઈ જોડ અસંગત છે કઈ જોડ ખોટી છે ભારતમાં જોવા મળતી કુલ વનસ્પતિની જાતો પૈકી ચાર હજારથી વધુ ઔષધિ તરીકે ઉપયોગી છે સાચું છે રેસાઓ તરીકે ઉપયોગી વનસ્પતિની જાતો પાંચસો છે એ પણ સાચું છે ત્રણસો જાતની વનસ્પતિમાંથી ગુંદર પ્રાપ્ત કરવામાં આવે છે એ પણ સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે એક પણ ખોટું નથી ભારત પાંચ હજાર જાતની સપુષ્પી વનસ્પતિનું જન્મ સ્થળ છે તો તે વનસ્પતિ ખાલી જગ્યા જવાબ આવશે એકસો એકતાલીસ કુળોની સુડતાલીસ પ્રજાતિઓ છે કેટલી છે એકસો એકતાલીસ કુળોની સુડતાલીસ પ્રજાતિઓ અલગ અલગ છે જે વારક્ષિત ક્ષેત્રનો સૌથી બહારનો પ્રદેશ એને શું કહેવાય સંક્રાંતિ પ્રદેશ કહેવાય જેવા આરક્ષિત ક્ષેત્રનો સૌથી બહારનો પ્રદેશ સંક્રાંતિ પ્રદેશ કોઈ એક જાતિના સજીવોના બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતિની ખાલી જગ્યા કહે છે એક જાતિના સજીવોના બંધારણમાં રહેલા ફેરફારોને શું કહે છે જનીન વિવિધતા કહે છે ઓપ્શન એ જનીન વિવિધતા નીચે પૈકી ભારતમાં ક્યુ પક્ષી જે તે વિસ્તારનું સ્થાનિક પક્ષી છે નીલગીરી વુડ કબૂતર સાચું છે રોફોસ બલ્બર એ પણ સાચું છે મલબારી પોપટ એ પણ સાચું છે એટલે જવાબ આવશે આપેલ તમામ ઓપ્શન ડી કંટકીય પૂંછવાળી ઘોં એટલે ક્યુ પ્રાણી થશે કંટકીય પૂંછવાળી ઘોં એટલે થશે સાઢો ઓપ્શન સી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ જવાબ આવશે જેમિયા પિગ્મિયા ઓપ્શન બી જેમિયા પિગમિયા જો આ રુલફિયા છે ગ્લોબોસા આપણે ફોટો જોયો તો તે અનાવૃત નથી આવૃત્ત ધારી છે આવૃત્ત બીજ ધારી છે તો એ પણ યાદ રાખજો નીચે પૈકી ક્યુ વિધાન સાચું છે જોઈએ આપણે વિષુવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જતાં જૈવ વિવિધતા ઘટતી જાય છે સાચું છે ઊંચા અક્ષાંશો કરતા નીચા અક્ષાંશો તરફ વધુ જૈવ વિવિધતા જોવા મળે છે એ પણ સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન સી આપેલ બંને સાચા છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા કાયદો બે હજાર અગિયારથી બે હજાર વીસ સુધી આ કાયદો છે તે બનાવવામાં આવેલો હતો આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા કાયદો કોઈ પણ ભૌગોલિક વિસ્તારની જૈવ વિવિધતા એટલે તે વિસ્તારમાં જોવા મળતા સજીવોની વિવિધતા તેને કહેવાય કોઈપણ ભૌગોલિક વિસ્તારની જૈવ વિવિધતા વિશ્વની કેટલા ટકા જૈવ વિવિધતા ફક્ત ભારતમાં જ છે તો વિશ્વની આઠ ટકા જૈવ વિવિધતા છે તે ફક્ત ભારતમાં છે ભારતમાં મેંગ્રુવની કેટલી જાતિઓ નોંધવામાં આવી છે મેંગ્રુવ જે જંગલો હોય દરિયા કિનારે તેની કેટલી જાતિઓ નોંધવામાં આવી છે પિસ્તાલીસ જાતિઓ નોંધવામાં આવી છે મેંગ્રુવ જંગલની રાષ્ટ્રીય પ્રાણી આનુવંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે રાષ્ટ્રીય પ્રાણી આનુવંશિક સંશોધન બ્યુરો કરનાલમાં આવેલું છે ક્યાં આવેલું છે કર્નાલ ગુજરાતનું દરિયાઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન શેની વૈવિધ્ય માટે જાણીતા છે સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રોવ આપેલ તમામ અહીં જવાબ સાચો આવશે ત્રણેય માટે દરિયાઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે તે જાણીતા છે ભારતમાં જૈવ વિવિધતાનો કાયદો સંસદે ક્યારે પસાર કર્યો બે હજાર બેમાં માં પસાર કર્યો સંસદે જૈવ વિવિધતાનો કાયદો જૈવ વિવિધતાની જાળવણી કેટલા પ્રકારે થાય છે બે પ્રકારે જૈવ વિવિધતાની જાળવણી થાય છે ગુજરાત વનસ્પતિ અને પ્રાણીઓની કેટલી જાતિઓનું નિવાસસ્થાન ગણાય છે તો સાત હજાર જાતિઓનું નિવાસસ્થાન છે ગુજરાત વનસ્પતિ અને પ્રાણીઓની સાત હજાર જાતિઓનું નિવાસસ્થાન છે ગુજરાત સમગ્ર વિશ્વમાં કઈ તારીખે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બાવીસ મેના રોજ ઉજવાય છે ઓપ્શન સી સાચો પડશે

કયા વૈજ્ઞાનિકે જાતિ વિવિધતાના વિવિધ પ્રકારનું સૂચન કર્યું છે જાતિ વિવિધતાના વિવિધ પ્રકારનું સૂચન કર્યું છે આર એચ વિટેકરે ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્ર ઓપ્શન ડી એમાં સાચો તો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા ખાલી જગ્યા વર્ષે બાવીસ મેના રોજ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી ક્યારે જાહેરાત કરવામાં આવી બે હજારની સાલમાં જાહેરાત કરવામાં આવી અને બે હજાર એકથી થી આ છે તે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બાવીસ મે ના રોજ જૈવ વિવિધતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો જૈવ વિવિધતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ વોલ્ટર રોજેને કર્યો હતો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો